સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટનું હબ ગણાય છે. સુરત શહેરમાં રિંગ રોડ ખાતે આવેલી સુરત મહાનગરપાલિકાની માલિકની જમીન પર સુરત ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે. ભાડાને લઈ હવે આ માર્કેટ વિવાદમાં આવી ચૂકી છે. સાવ સુલભ ભાડાની ઓફર સાથે પાલિકામાં દરખાસ્ત કરવામાં આવતા વિરોધનો સૂર ઉઠ્યો હતો. 1967માં સુરત ટેક્સટાઇલ માર્કેટની જમીન ટેક્સટાઇલ માર્કેટના સંચાલકો એટલે સુરત ટેક્સટાઇલ હાઉસિંગ લિમિટેડ નામની સંસ્થાને 2 રૂપિયા 10 પૈસા પ્રતિ ચોરસ મીટર વાર્ષિક ભાડા પેટા આપી. એટલે એનો વાર્ષિક ભાડો આશરે 50-52 હજારની આસપાસ થતો હતો અને લોકો દર વર્ષે ભરતા. પરંતુ આજે 2017 તારીખે 17/4/2018 દિવસે એની 50 વર્ષ પૂરા થયા છે. હવે આજની તારીખે તમે એ જમીનની કિંમત જો 2 કરોડ રૂપિયાની. જે માર્કેટ છે ટેક્સટાઇલ માર્કેટ, તેની અંદર એક એક દુકાન તો વેચાણ ખરીદ વેચાણ જે ચાલે છે 2 કરોડ કરતાં વધારેની કિંમત છે, 2 થી 2.5 કરોડ કરતાં વધારે. ભાડેથી લેવી હોય તો 8 લાખથી શરૂ કરીને 12-15 લાખ સુધીનું ભાડાથી વાર્ષિક ભાડાથી દુકાન આવે છે. ટેક્સટાઇલ માર્કેટમાં 1013 દુકાનો હાલમાં છે એ જમીન પર, પ્લસ ટેક્સ પ્લાઝા હોટલ છે, ઓડિટોરિયમ છે, બેન્કો છે, પોસ્ટ ઓફિસ છે, એ બીજો અન્ય. અને એનથી વિશે સુરત ટેક્સટાઇલ માર્કેટના સંચાલકોએ 12 મેઇન રોડ પર 5 હોર્ડિંગ મોરી પબ્લિસિટીના આપ્યા. એ 5 હોર્ડિંગનું જે કરાર કર્યો છે વાર્ષિક 15 લાખ કરતાં વધુ અને ટેક્સ અલગ એટલે 18-20 લાખ રૂપિયા જેવો એની સમથિંગ આવક છે. એ ખાલી હોર્ડિંગ્સ છે, 5 જ હોર્ડિંગ છે. તો આજે સુરત ટેક્સટાઇલ માર્કેટના સંચાલકો સુરત મહાનગરપાલિકાની માલિકીની જગ્યા પર 1 કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે. દરેક વેપારી ત્યાં 1 કરોડપતિ છે અને એક રેપ્યુટેડ વેપારીની છાપ છે. આજની જો બજાર કિંમત આપણે ગણવા જઈએ, અમારી એક જ માંગણી છે કે આવા સોનાના ગઢડી જેવી કિંમત જમીન હોય સુરત મહાનગરપાલિકામાં હાલમાં આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે, આવકના સ્ત્રોત ઘણા ઓછા છે. તો આવી કિંમતી જમીનો પર કે જ્યાં સેવા કે પ્રવૃત્તિ નહીં પણ ધંધા કે પ્રવૃત્તિ ચાલતી હોય એનો. આ બાબતને લઈને વિપક્ષ નારાજ થયો હતો અને કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ હિન્દ ટીવી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સરકારના નિયમ છે તે મુજબ જમીનનું ભાડું વસૂલવામાં આવે અને જો ન આપે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સુરત મહાનગરપાલિકાને કોઈ પણ પ્રકારનું આર્થિક નુકસાન ન થવું જોઈએ. અહીં દરેક વેપારીઓ કરોડપતિ છે, આ ધંધાકીય પ્રવૃત્તિ સ્થળ છે, સેવાકીય પ્રવૃત્તિ નહીં હોવાનું જણાવી આ જમીનના જંત્રી મુજબના ભાવમાં લાંબો વધારો થયો છે તો આ પ્રમાણે જમીનનું ભાડું પણ લેવામાં આવે. એ બાબતે અમે હાલમાં સુરત મહાનગરપાલિકાના શાસકો સમક્ષ સ્થાયી સમિતિ સમક્ષ એની દરખાસ્ત આવી છે. અમે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મેયરશ્રી અને કમિશનરશ્રી એક જ વિનંતી કરી છે કે સુરતના હિતમાં 60 લાખની જનતાના હિતમાં કોઈ વેપારી પ્રવૃત્તિના હિતમાં નહીં, પરંતુ આનું ભાડું બજાર ભાવ જેવું વસૂલાત થવી જોઈએ. અને જો એ લોકો ના આનાકાની કરે તો સુરત મહાનગરપાલિકાએ જમીનનો કબજો લે અને એને જાહેર અરજી કરશે તો ચોક્કસ મને કહું તો 1500 કરોડ કરતાં પણ વધારે એની આવક સુરત મહાનગર. થોડાક દિવસ પહેલાં હોસ્પિટલ શ્રી મેયર દ્વારા પીએમ મંત્રીને ફંડની માંગણી મુદ્દે પત્ર લખાયો હતો. એ વાતને આજે જે લોકોને 50 વર્ષ જૂની જે મિલકતો છે એના ઉપર લોકો 1967ના જે લોકો ભાવ જે લે છે ભાડા એ પ્રમાણે ફંડની અછત છે તો શું થયું? અમારી એ જ માંગણી છે કે સુરત મહાનગરપાલિકાને આર્થિક સ્થિતિ સારી નથી. જકાત નાકા બંધ થયા પછી કે આપણા આવક સ્ત્રોત હતા એ બિલકુલ આવક સ્ત્રોત મર્યાદિત થઈ ગયા છે. સરકારની જે સમયસર ગ્રાન્ટો મળે જે મળતી નથી એ વાતને કોંગ્રેસ વિપક્ષ તો છેલ્લા 6 મહિનાથી કહે છે, પરંતુ હવે સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી પણ જે વડાપ્રધાનને ગત ફેબ્રુઆરી મહિનામાં પત્ર લખ્યો એમાં પણ એ બાબતનો એમને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે જગત આવકના સ્ત્રોત બનતા હોવાથી સુરત મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ સારી નથી અને ઘણા વિકાસના કામો અટકી ગયા છે. મારી બીજી એક જ ડિમાન્ડ છે શાસકો સમક્ષ, સુમિમેર હોસ્પિટલ અને સુમન હાઈસ્કૂલ એ સુરત મહાનગરપાલિકાની ફરજ નથી, છતાં સુરત મહાનગરપાલિકા ચલાવે છે. સારી વાત છે અને અમે તો કહીએ કે આમાં ખોટ થાય છે, આટલા રૂપિયા લાગે છે. તો અમારે એક જ માંગણી કે આવી કિંમતી જમીનો જે કઈ છે જે રૂપિયા ટોકન પર કે 1000 રૂપિયા ટોકન પર ચાલતી હતી એનું જે આપો તમે શાસનમાં છો બહુમતીમાં છો તમે ચોક્કસ એમને આપો, પરંતુ બજાર ભાવ લઈને આપો કે જેનાથી સુરત મહાનગરપાલિકા જે આપણી સંસ્થા કરાય જે આખા શહેરના 60 લાખ લોકો જનતાનું હિત છે જ્યાં ગરીબોની તમે આટલી સેવા કરવાનું ઈચ્છતા હો તો એના માટેનો ઉપયોગ. તો આજે તમે જે માર્કેટની વાત કરો તો વેપારીઓ પૈસા આજના જો ટાઈમમાં પૈસા નીકળવાનો વેપારીઓ તો નારાજ થશે ને? જો એવું છે કોઈના પણ ખિસ્સામાંથી પૈસા નીકળે તો સ્વાભાવિક છે ને નારાજગી થાય, પણ નોટબંધી ટાઈમે પણ વેપારીઓ નારાજ થયા હતા, જીએસટી ટાઈમમાં નારાજ થયા હતા, એટલી બધી નારાજગી પણ લાંબી સમય ટકતી નથી અને વેપારી વર્ગ છે એના માટે કોઈ ખોટનો ધંધો નથી. આવી સોનાની લગતી જેવી જમીન પર
રૂપિયા ટોકનમાં કે 50,000 ભાડાથી કે 15 લાખ ભાડાથી દેશે 1,000 રૂપિયા, એ બિલકુલ વ્યાજબી નથી. જો વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો શાસકો પોતાની બહુમતીના જોરે આ ઠરાવ પાસ કરશે તો આક્રમક થઈને લડીશું અને જરૂર પડશે તો કાયદાથી પણ લડીશું. ભાજપ પર પ્રહારો કરતા તેમણે કહ્યું હતું કે જો ભાજપ કોઈ દબાણ હેઠળ નમતું જોકશે તો અમે ચલાવી નહીં લઈએ અને જો ભાજપનું નમતું મૂકશે તો આ એક મોટો ભ્રષ્ટાચાર થશે તેવું જણાવ્યું હતું.